વિદ્યાર્થી મિત્રો પૂજા વિદ્યાલયમાં આપણું હાર્દિક સ્વાગત છે પ્રકરણ આઠ રિયા પહોંચી મામાના ઘેર ટ્રેનની લાંબી યાત્રા પછી અમે વાપી પહોંચ્યા મામાનું ઘેર સ્ટેશનથી નજીક હોવાથી મામા અમને લેવા આવ્યા હતા મામાની સાથે સ્ત્રી અને આનવર પણ આવ્યા હતા તે મારા મામાના છોકરાઓ હતા મને તથા હિમાંકશને જોઈ ખૂબ રાજી રાજી થયા અમે એકબીજાને ભેટી પડ્યા અમે બે સ્ટેશનથી બે રીક્ષા કરી મામાના ઘેર પહોંચ્યા મને ખૂબ જ ઊંઘ આવતી હતી ઊંઘી ગઈ થોડીવાર પછી મમ્મીએ મને ઉઠાડી દીધી કે મમ્મી પપ્પા નાઈને તૈયાર થઈ ગયા હતા હું અને હિમાંકશ પણ નાઈને તૈયાર થઈ ગયા પછી અમે બધા સાથે બેસી ભોજન કર્યું મામાને કહ્યું કે બધા થોડીવાર આરામ કરી લો પછી આપણે દમણ ફરવા જઈશું રિયા પછી મામાના ઘરે અમે દમણ જવા તૈયાર થયા મામાનું કુટુંબ પણ અમારી સાથે આવવાનું હતું એટલે અમે રિક્ષામાં બેસી બસ સ્ટેશન પહોંચ્યા ત્યાંથી અમે બસમાં બેસી દમણના જમ્પોર બીચ પહોંચ્યા બીચ પર ખૂબ જ ભીડ હતી બીચ એટલે દરિયા કિનારો હોય તેને આપણે શું કહીએ છીએ બીચ દરિયા કિનારે મોજ માણવા આવ્યા હતા કેટલાક લોકો હોળીમાં બેસી દરિયામાં ફરતા હતા કોઈ ઘોડા ઉપર તો કોઈ ઊંઘ પર બેસીને ફરતા હતા નાના નાના બાળકો દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા મને તો આ બધું જોઈ ખૂબ જ મજા આવી હું હિમાંગશીલ અને અનવર પણ રેતીમાં ઘર બનાવવા બેસી ગયા અમને રેતીમાં ખૂબ જ મજા આવી એટલામાં મામા હોળીની ટિકિટ લઈને આવ્યા અમે હોળીમાં બેસીને દરિયાની મુસાફરી કરી પહેલાં તો મને હોળીમાં બેસતા બીક લાગતી હતી હું મમ્મીની પાસે બેસી ગઈ દરિયાની મુસાફરી કરવાની ખૂબ જ મજા આવી પછી અમે ઘોડે સવારી અને ઊંઘ સવારી પણ કરી ત્યાર પછી અમે કિનારે બેસી નાસ્તો કર્યો હવે સાંજ પડવા આવી સુરત દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું દેખાતું હતું આકાશ રંગબેરંગી દેખાતું હતું અમે દરિયા કિનારે ફોટા અને વિડીયો પણ લીધા અંધારું થઈ ગયું અમે મામાના ઘેર પાછા ફર્યા મારી આ લાંબી મુસાફરી રસપ્રદ અને યાદગાર બની ગઈ મામાના ઘેર જવા રિયાના કુટુંબને કેમ બે રિક્ષા કરવી પડી હશે વિચારો અને લખો વાપી રેલવે સ્ટેશન પર રિયાને કુટુંબને લેવા રિયાના મામા તથા તેમના બે પુત્રો આવ્યા હતા ગાંધીધામથી રિયાના કુટુંબમાં ચાર વ્યક્તિઓ હતા આમ કુલ સાત વ્યક્તિ થયા તો એક રિક્ષામાં ટ્રાફિકના નિયમ મુજબ સાત વ્યક્તિઓને બેસાડી ન શકાય તેથી મામાના ઘેર જવા રિયાના કુટુંબને બે રિક્ષા કરવી પડી તમે ક્યારે દરિયા કિનારે ફરવા ગયા છો કઈ કઈ જગ્યાએ હા અમે ગયા વર્ષે સારામાંથી સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા અને સોમનાથ ચોરવાડાના દરિયા કિનારે ફરવા ગયા હતા દરિયા કિનારે રિયાએ સેના પર સવારી કરી દરિયા કિનારે રિયાએ ઊંટ પર સવારી કરી રિયાની ટ્રેનની ગાંધીધામથી વાપી પહોંચતા કેટલા કલાક થયા રિયાએ ગાંધીધામની તારીખ અઠ્યાવીસમી મેના રાત્રે સવા નવ પંદર વાગે ટ્રેનમાં મુસાફરી શરૂઆત કરી હતી તેઓ ઓગણત્રીસમી મેના રોજ સવારે દસ અને પચીસ મિનિટે વાપી સ્ટેશન પર ઉતર્યા આમ રિયાની ટ્રેન ગાંધીધામથી વાપી પહોંચતા કુળ તેલ તેર કલાક અને દસ મિનિટ થયા રિયા પહોંચી મામાના ઘેર તો કયા કયા વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે તેનું નામ આપો તો આપણે બસ ટ્રેન હોળી ઉડન ઉડ્ડનખટોલા અને મેટ્રોમાં મુસાફરી કરવા માટે આપણે ટિકિટ ખરીદવી પડે છે ઘણીવાર આપણે કોઈ જગ્યાએ પ્રવેશ કરવા ટિકિટ લેવાની જરૂર પડે છે તમે આવી જગ્યા વિશે વિચારીને કહો તો અમે કાંકરિયા તરાવે જઈએ છીએ પ્રાણી સંગ્રહાલય તો ત્યાં ટિકિટ ખરીદવી પડે છે સાયન્સ સિટી જાદુનો શો વસ્તુ સંગ્રહાલય ગાર્ડન રિવરફ્રન્ટ વગેરે જગ્યાએ આપણે ટિકિટ લેવી પડે છે હવે આપણો ટ્રેન નંબર કયો છે તો આપણો ટ્રેન નંબર નેવું સાડત્રીસ છે મુસાફરી ચાલુ કરવાની તારીખ ચોવીસ બાર બે હજાર વીસ ડબ્બા અને બેઠક નંબર તો આપણો એ વન એકવીસ બાવીસ અને ત્રેવીસ એ આપણો બેઠક નંબર છે ભાડું ટિકિટના પૈસા કેટલા છે બે હજાર પાંચસો ઇઠ્યોતેર રૂપિયા ને કેટલું અંતર કિલોમીટરમાં છે તો છસો તેતાલીસ કિલોમીટર છે કેટલી વ્યક્તિઓએ મુસાફરી કરી તો અમે બે પુખ્ત અને એક બાળક તો અમે ત્રણ વ્યક્તિઓએ મુસાફરી કરી આ ટિકિટ કેટલા પુરુષ અને સ્ત્રીઓ માટે છે તો પુરુષો માટે બે અને સ્ત્રી માટે એક તો કુલ ત્રણ ટિકિટો છે બીજી કઈ માહિતી તમે ટિકિટમાંથી શોધી કાઢી શકો છો તે લખો અમે ટિકિટમાંથી પી એન આર નંબર આઠસો વીસ છ હજાર ચારસો ઓગણપચાસ સાતસો પંચાવન તો આઠસો વીસ છસો ચુમ્વાલીસ ઓગણપચાસ અને સાતસો પંચાવન એ આપણો નંબર અમે શોધી શકીએ છીએ તો શ્રેણી બે વાતનું કુલિત એટલે એસી બીજી શ્રેણીમાં બેસવાનું સ્તર ઉતરવાનું સ્તર ટિકિટ નંબર વગેરે આપણે શોધી શકીએ છીએ હવે આપણે આ કોઠો જોઈએ છીએ સ્ટેશનનું નામ છે પહોંચવાનો સમય છે ઉપાડવાનો સમય રોકાણ મિનિટ અંતર કિલોમીટર અને દિવસ હવે ભુજમાં સમય કેટલો છે જીરો જીરો ને ભુજનો ઉપડવાનો સમય ઓગણીસ પોઈન્ટ પચાસ રોકાણ મિનિટ જીરો ને અંતર કિલોમીટર જીરો દિવસ એક અંજાર વીસ ચોવીસ ને ઉપડવાનો સમય વીસ પોઈન્ટ છવ્વીસ રોકાણ મિનિટ બે અંતર કિલોમીટર બેતાલીસ ને દિવસ કેટલા છે એક જ હવે આદિપુર આદિપુરનો કેટલો છે ટાઈમ વીસ મિનિટ છત્રીસ વીસ પોઈન્ટ આડત્રીસ ને બે અંતર કિલોમીટર ઓગણપચાસ એમ દિવસ કેટલો છે એક એમ આવી રીતે આપણે જુદા જુદા સ્તરોની માહિતી મેળવી નીચેના સ્તરોએ ટ્રેન પહોંચવાનો સમય લખો હવે આપણે ગાંધીધામ તો ગાંધીધામનો સમય છે વીસ પંચાવન અમદાવાદનો સમય તો અમદાવાદનો ટાઈમ છે બે પાંત્રીસ હવે સુરતનો ટાઈમ તો સુરત કેટલા વાગ્યાનો ટાઈમ છે સાત વાગ્યાનો તો કોષ્ટકમાં આવેલા એવા સ્ટેશનના નામ ઉપર ગોર કરો જે રિયાની ડાયરીમાં લખેલ છે ટ્રેન કયા સ્ટેશનથી ઉપડી હતી કેટલા કલાકે તો રિયાની ટે કયા ઉપર ગોર કરીશું ગાંધીધામ સામખિયારી અમદાવાદ નડિયાદ વડોદરા સુરત વલસાડ અને વાપી એટલા કલાકે ઉપડી હતી મુસાફરીના કયા દિવસે ટ્રેન વાપી પહોંચી મુસાફરીના બીજે દિવસે ટ્રેન વાપી પહોંચી ફિયોના ટ્રેનમાંથી ઉતરી ત્યારબાદ રિયાને વાપી પહોંચતા કેટલો સમય લાગ્યો તો ફિયોના ટ્રેનમાંથી ઉતરી ત્યારબાદ રિયાને વાપી પહોંચતા છ કલાક અને આડત્રીસ મિનિટ લાગી ફિયોના અને રિયાએ કેટલા કિમી મુસાફરી સાથે કરી તો ફિયોના અને રિયા એ ગાંધીધામથી નડિયાદ સુધી મુસાફરી સાથે કરી એટલે કે ત્રણસો સુડતાલીસ કિલોમીટર મુસાફરી સાથે કરી તો રિયાએ ટ્રેન દ્વારા છસો બાવીસ કિલોમીટર મુસાફરી કરી તમને ડાયરી લખવી ગમશે હા મને ડાયરી લખવી ગમશે